એલઆઈસી થી જોડાયેલા નેટવર્ક સમાચાર ઉપર નજર કરીએ સૌથી પહેલા ઇન્સ્યોરન્સની દિગ્ગજ એલઆઈસી હવે ઇન્સ્યોરન્સ ડિમટીરિયલાઇઝેશન માટે પોતાની ડિપોઝિટરી ખોલવા ઉપર વિચાર કરી રહી છે અને આના ઉપર વધુ વિગત લઈએ સહયોગી યશ ભટ્ટ પાસેથી યશ આપણી સાથે જોડાઈ ચુક્યા છે યશ એલઆઈસી ની દિગ્ગજ હવે આગળ માર્કેટમાં શું કહેશો એક એક્સક્લુઝિવ નેટવર્ક એક્સક્લુઝિવ જાણકારી જે છે તે આપણને મળતી જોવા મળી રહી છે જેમાં એલઆઈસી જે છે તે હવે પોતાની જ એક ડિપોઝિટરી શરૂ કરવા માટેનો વિચારણા કરી રહી છે જે ડી મટિરિયલાઇઝેશન માટે થઈને આ સમગ્ર એક નવી જ ડિપોઝિટરી ઊભી કરવા માટેની વિચારણા તેમના તરફથી જોવા મળી રહી છે ખાસ ડી મટિરિયલાઇઝેશન એટલા માટે કારણ કે આઈઆરડીએ જેટલી પણ ઇન્સ્યોરન્સ કંપનીઓ છે એ બધાને આ માટે થઈને અમુક સૂચનાઓ આપી રાખી છે અને જેટલી પણ નવી કે જૂની પોલિસીસ છે એ બધાનું ડી થવું બહુ જરૂરી છે છે તો આવી સ્થિતિમાં જલ્દી જ તેઓ એટલે કે એલઆઈસી જે છે તે આઈઆરડીઆઈઆઈની સાથે વાતચીત કરી શકે છે અને ઇન્સ્યોરન્સ ડિપોઝિટરી જે છે તે એક અલગ સબસિડિયરી તરીકે એલઆઈસીની અલગ સબસિડિયરી તરીકે કામ કરી શકે છે આ એક્સક્લુઝિવ જાણકારી પ્રમાણે આપણને એવી માહિતી મળી છે કે પોતાની ઇન્સ્યોરન્સ ડિપોઝિટરી જો એલઆઈસી ઊભી કરે છે તો તેમને આ જે ડીમેટ કરવાનું કામ છે તે ઓછા ખર્ચમાં થઈ જશે અત્યારે જે રીતની પરિસ્થિતિ છે તેની સામે તેમને સસ્તામાં કામ પતી શકે તેવી શક્યતાઓ છે તો આ માટે થઈને પોતાની ઇન્સ્યોરન્સ ડિપોઝિટરી ઊભી કરવા માટેની યોજના અહીંયા આઈઆરડીએ સાથે તેઓ જલ્દી ડિસ્કસ કરી શકે છે આવી સ્થિતિમાં અન્ય કંપનીઓની જો પોલિસી છે તેને પણ જો એલઆઈસી ડિમેટ કરી આપે છે તો તેઓ અહીંયા ઇન્કમ પણ જનરેટ કરી શકે છે આ ડીમેટ ડિપોઝિટરીને બનાવવામાં આવે છે તો તો આ પણ એક રેવન્યુ ઓપોર્ચ્યુનિટી પણ એલઆઈસી માટે બનતી જોવા મળી રહી છે તો આ પણ એક મુદ્દો છે હવે બહુ જલ્દી તેઓ આઈઆરડીઆઈની સાથે વાત કરશે બે મુદ્દાઓ છે આઈઆરડીઆઈની સાથે વાતચીત કરવામાં એક તો તમને ખાસ જોવા મળશે કે અહીંયાથી આઈઆરડીએઆઈ સાથે આ ડિપોઝિટરી માટે તેઓ વાત કરશે અને ડી માટે જૂની પોલિસીનો જે કંઈ પણ સમય સીમા છે તેને તેઓ વધારવા માટે થઈને અહીંયા રિક્વેસ્ટ કરી શકે છે અને નવી તથા જૂની બધી જ પોલિસીઝ છે તેના ડીમેટ કરવા માટે આઈઆરડીઆઈ પાસેથી વધુ સમયની તેઓ માગણી કરી શકે છે આઈઆરડીએઆઈએ ઇન્સ્યોરન્સ કંપનીઓને શું કહ્યું છે તે આપને જણાવી દઈએ ડિસેમ્બર બે હજાર બાવીસથી નવી પોલિસીસ જે છે તે માત્ર એકાઉન્ટ થ્રુ જ તમે ઇશ્યુ કરી શકશો આવું બધી જ ઇન્સ્યોરન્સ કંપનીઓને આઈઆરડી કહ્યું છે અને બીજું કે ડિસેમ્બર બે હજાર ત્રેવીસ પહેલા નવી અને જૂની અને હાલની જેટલી પણ પોલિસીસ છે એ બધાને તમારે ડીમેટ થ્રુ કામ કરવું પડશે એટલે આને ડીમેટમાં પરિવર્તિત કરવી પડશે આ હાલની અથવા તો જૂની જેટલી પણ પોલિસીસ છે તેની લિમિટ છે બે હજાર ત્રેવીસ ડિસેમ્બરની તો હવે એલઆઈસી જે છે તે અત્યારે દર વર્ષે ઓલમોસ્ટ જોવા જાવ તો બે કરોડ જેટલી નવી પોલિસીસ ઇસ્યુ કરે છે નવી જૂની અને હાલની તમે જો કાઉન્ટ કરો તો બધું મળીને લગભગ બાવીસ કરોડ જેટલી પોલિસીસ છે અને જો આ બધાને ડીમેટરિયલાઇઝ કરવામાં આવે એટલે કે ડીમેટ કરવામાં આવે તો પર પોલિસી તેમનો ખર્ચ પચાસથી રૂપિયા જેટલો થાય અને આ પરિસ્થિતિમાં તમે જુઓ તો કુલ બારસો થી ચૌદસો કરોડ રૂપિયા તો માત્ર ડીમેટરિયલાઇઝ કરવામાં જ થઈ જાય તો આવી સ્થિતિમાં એલઆઈસી વિચારી રહ્યું છે કે તેઓ પોતાની જ ડિપોઝિટરી જે છે તે લાવે તો આ માટે થઈને હવે કાર્યવાહી જે છે તે બહુ જલ્દી થઈ શકે આઈઆરડીએ આઈની સાથે તેઓ વાતચીત કરી શકે તેમ છે